સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થી મિત્રોના હજુ સુધી ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ફિલ કરવાના બાકી છે અથવા જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ફિલ તો કર્યા છે પરંતુ હજુ સુધી ફાઇનલ સબમિટ કર્યા નથી તો તેવા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવી ગયા છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ફિલ કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંગેની જાણકારી મેળવવા માટે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલના હોમ પેજ પર જ્યાં લોગિન ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરીશું. થોડી પ્રોસેસ થશે. વહાલા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ડ્યુ ટુ રિક્વેસ્ટ મેડ બાય સમ ન્યુલી ઓફર ઇન્સ્ટિટ્યૂટ્સ ધ ડેટ ઓફ ઓનલાઈન પોસ્ટ મેટ્રિક એન્ડ પ્રી મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ્સ ઇઝ હિયર બાય એક્સટેન્ડેડ અપ ટુ 24th January 2020. નો ફર્ધર એક્સટેન્ડન વિલ બી ગ્રાન્ટેડ આફ્ટર 24th January 2020. અહીંયા લખેલું છે ફોર મોર ડેટ ક્લિક હિયર. આપણે ક્લિક કરીએ છીએ તો એક PDF ફોર્મેટમાં ફાઇલ ઓપન થઈ છે, જ્યાં તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન સ્ટુડન્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 24/1/2020 છે. વિદ્યાર્થી મિત્રો, 24/1/2020 સુધી તમારે જે ફોર્મ ભરવાના બાકી હોય તો તમારે ફોર્મ ફિલ કરવાના રહેશે, અથવા ફોર્મ ફિલ થયા પછી ફાઇનલ સબમિટ કરવાનું બાકી હોય તો 24/1/2020 સુધી ફાઇનલ ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યાર પછી તારીખ 27 સુધી તે શાળામાં જમા કરવાનું છે અને શાળા દ્વારા 29/1/2019 સુધી ઓનલાઈન એપ્લિકેશન ચકાસણી કરી આગળ મોકલવાની છે. અને તારીખ 31/1/2020 સુધી જેટલી પણ ચકાસેલી અરજીઓ છે તે ચકાસેલી અરજીઓની પ્રિન્ટેડ નકલો સંબંધિત વિભાગના જિલ્લા અધિકારીઓ પાસે જમા કરાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી કોઈ વિદ્યાર્થી મિત્રોનું ફોર્મ ફિલ કરવાનું બાકી રહી ગયું હોય અથવા ફાઇનલ સબમિટ કરવાનું બાકી રહી ગયું હોય તો તે વિદ્યાર્થી 24/1/2020 સુધી તે તમામ કાર્યવાહી કરી શકે. એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગેની ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમારા લેટેસ્ટ વિડીયોના અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ ઘંટી બટનને પણ જરૂરથી પ્રેસ કરજો. આપને જો વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો.